નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત અને એમાં જે ભૂમિતિનું ચેપ્ટર છે એવું આપણું પ્રકરણ નંબર નવ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ હવે આ ચેપ્ટર છે ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન પ્રૂફ સાબિતી ઉપર આધારિત છે આખે આખું ચેપ્ટર પણ 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 આ સાબિતીઓ છે એ ક્યાંક ને ક્યાંક આપણા મગજને આપણા માઇન્ડને ડેવલપ કરવા માટેનું બહુ ધારદાર હથિયાર છે એટલા માટે થોડું ફોકસ કરીએ આના પ્રમેય છે તમને ઘણી વખત પ્રમેયમાં તકલીફ થાય છે પ્રમેય આવે એટલે અમને ડર લાગે છે પણ એ ડર કાઢી નાખો આજે આપણે આ ચેપ્ટરમાં પ્રમેય વિશે જ માહિતી જોવાના છીએ અને એ એવો પ્રમેય કે જે પરીક્ષામાં પૂછાય છે પૂછાય છે અને પૂછાય જ છે અને એવા પ્રમેયની મારે વાત કરવી છે ત્યારે પ્રમેય નવ પોઈન્ટ એક સરસ મજાનો પ્રમેય બહુ સહેલો પ્રમેય તો જોઈએ પ્રમેયમાં શું કહેવા માંગે છે તો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણો ના ક્ષેત્રફળ સમાન હોય છે સાહેબ વાંચીને અમને કંઈ સમજાણું જ નહીં સમજાવો જરા વાંધો નહીં પેલા હું તમને સમજાવી દઉં આકૃતિ વાળા જો શું કીધું છે બે સમાંતર રેખાઓ દોરું છું બે સમારુષકો સામ સામેની એક જોડ તો સમાંતર હતી જ સામ સામેની બીજી જોડે સમાંતર થઈ મતલબ એ ચતુષ્કોણ કેવો થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે હવે હું હવે 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 વાંચો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા એક જ પાયો એટલે આ પાયો એટલો જે પાયો માનું હું લેટ સપોઝ નામ આપી દો આ એ અને બી પાયો છે રેખાખંડ એ બી પાયો છે તો આ એની વચ્ચે આવેલો બીજો ચતુષ્કોણ કદાચ હજુએ મને એમ થાય કે મારે ત્રીજો ચતુષ્કોણ લેવો છે તો ત્રીજો ચતુષ્કોણ હું લઉં એટલા ચતુષ્કોણ લઉ પણ બધાય આની બધાયના ક્ષેત્રફળ છે એ સમાન થાય પણ પાયો કેવો રહેવો જોઈએ આ એક જ પાયો જોયો તમે અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે એની ઉપર વચ્ચે હું ગમે એટલા સમાંતર બાજુ ચતુષ્કોણો ટોકિંગ આ બે સમાંતર ગ્રીન વાળી બે વ્હાઈટ વાળી સમાંતર છે બે બ્લુ વાળી સમાંતર છે એકબીજાને તો એવા ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે ચલો તમને આઈડિયા આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે ચલો હવે જોઈએ આપણે પ્રમેય માટે તમને ખ્યાલ હવે હોવો જોઈએ કારણ કે ભૂમિતિનું છઠ્ઠું ચેપ્ટર ભણી ગયા તમે આમ તો પાંચમું ભણી ગયા છઠ્ઠું ભણી ગયા સાતમું ભણી ગયા આઠમું ભણી ગયા નવમું ચેપ્ટર પ્રમેય માટે ત્રણ અંગો જરૂરી છે અને ત્રણ અંગો એટલે પક્ષ સાધ્ય પક્ષ સાધ્ય અને આ ત્રણેય અંગો પહેલા એક આ ત્રણેય અંગો કરતા પહેલા એક વસ્તુ એવી છે કે જેના વગર આ ત્રણેય અંગો પાંગડા છે અને એ વસ્તુ એવી જે છે જે છે જે છે એ છે એ છે આકૃતિ શું છે આકૃતિ જ્યાં સુધી તમે પ્રમેયમાં આકૃતિ દોરી નહીં શકો અથવા તો નહીં દોરી હોય તો તમે પ્રમેય લખી નહીં શકો સાહેબ હું વાત કરો અમે સાહેબ એવાય કેટલાય વિદ્યાર્થીઓ જોયા છે અમે જોયા છે તમે નહીં જોયા પણ અમે જોયા છે કે જે આખો પ્રમેય લખી નાખે એ ને પી ક્યુઆર ને સીએક્સ આન તે બધું લખે છેલ્લે આકૃતિ દોરે અલે ભાઈ પ્રમેય છે એ આખે આખો આકૃતિના આધારે જ લખવાનો હોય હંમેશા હું કહેતો આવ્યો છું ને હજુ એ કહીશ કે પ્રમેય હોય કે કંઈ પણ વસ્તુ હોય શું લખવાનું એ ક્યારેય યાદ નથી રાખવાનું કેવી રીતે લખવાનું છે એ યાદ રાખવાનું છે એ સમજવાનું છે જો તમને ખબર પડી ગઈ કે કેવી રીતે લખવાનું છે તો તમને શું લખવાનું છે આપોઆપ આવડી જશે તમારો કન્સેપ્ટ ઊંધો છે એટલે હેરાન થવું છો તમે શું મથામણ કરો છો શું લખવાનું ને યાદ રાખવો છો કેવી રીતે લખવાનું તો કોઈ દિવસ એની સામું જોતા પણ નથી બરાબર હકીકતમાં સહેલું શું છે તો કે કેવી રીતે લખવું ને સહેલું છે તમને કેવી રીતે લખવું આવડી જાય ને તો શું લખવું ને આપોઆપ આવડી જાય સાહેબ હું બોલું છું કે ખબર નથી પડતી બહુ ઊંડી વાત છે ગહેન વાત છે ફરી વખત એવું લાગે તો થોડુંક પાછળ લઈને પાછું સાંભળો સમજાય ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા કામ તરફ આગળ વધીએ તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ કામમાં મજા આવતી હોય વિડીયો જોવામાં મજા આવતી હોય તો પહેલું કામ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો ભાઈ આ પ્રમાણે તો એકદમ લલ્લુ પપ્પુ નીકળો આપણે ખોટે ખોટો અને મોટો માનતા હતા હવે કીધું છે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણો લઈએ લેટ સપોઝ હું એક આ લઉં છું બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ મેં એક આ લીધો છે એનું નામ આપણે આપી દઈએ પી ક્યુ આર અને એસ ગમે નામો પાયો હા નામ કોઈ પણ આપવાની હું ટે એવી જ પડાવીશ તમને કે નામ કોઈ પણ ખાલી ટેક્સ્ટબુકને ગોખતા નહીં ટેક્સ્ટબુકમાં જે નામ છે એ આપો તો લખતા આવડે બીજું નામ ફેરવીને આપો તો લખતા ન આવડે એવું નથી આપણા વિદ્યાર્થીઓ છે એને પ્રમેય કોઈ પણ નામે આપે આવડે એટલે ડંકાની ચોટ ઉપર આવડે ચાલો હવે જુઓ બીજો ચતુષ્કોણ લઈ લો સમાંતર બાજુ ચતુષ્કોણ એક કામ કરું ચાલો બીજો ચતુષ્કોણ આ બ્લુ કલરનો છે પાયો બેયનો એક જ છે પી જો જે દેખાય છે પાયો બેયનો પી એક જ છે ચતુષ્કોણ આ બીજો ચતુષ્કોણ છે હું લખી દઉં છું તમને પી તો છેલ્લે અહીંયા છે જ હું લઈ લઉં છું એમ એન અરે ભાઈ ગમે લ્યો નામ કોઈ પણ લેવાના ઓકે ચાલો હવે જુઓ વર્ણન કરો ને એ તમારો પક્ષ થઈ જાય જે વર્ણન કરો છો ને તમે આકૃતિનું વર્ણન કરો એટલે પક્ષ એટલે હું તમને કહું છું પેલા આકૃતિ દોરતા શીખો એલ સમાંતર એમ છે અને બંને વચ્ચે એક જ પાયો પી ક્યુ પર બે સમાંતર બાજુ ચતુષ્કોણ કયા કયા છે એસપી ક્યુ આર અને એનપી ક્યુ એમ આવેલ છે આ મે વર્ણન કર્યું જોઈ જોઈને ગોખતા નહીં સાહેબ ત્રણ લીટી લખી અમને કેમ યાદ રાખવી નહીં અહીંયા વર્ણન કરો જો બે રેખા એલ અને એમ સમાંતર છે એકબીજાને ઓકે બે સમાંતર રેખાઓની વચ્ચેની એક જ પાયો પી ક્યુ પર આવેલા એનપી ક્યુ આર સોરી એનપી ક્યુ એમ અને એસપી ક્યુઆર વાઈટ કલર અને બ્લુ કલર વર્ણન કર્યું છે મેં આ પક્ષ ચલો હવે આપણે વાત કરીએ સાધ્યની શેની વાત કરવાની છે હવે સાધ્ય આપણો ટાર્ગેટ શું છે આપણો ટાર્ગેટ શું છે શું અચીવ કરવાનું છે તો કે બેયના ક્ષેત્રફળ સમાન સાબિત કરવાના છે ધીસ ઇઝ ઓવર ટાર્ગેટ તો બેયના ક્ષેત્રફળ એમ કીધું છે ને ક્ષેત્રફળ સમાન હોય છે અહીંયા આપણે બે ચતુષ્કોણ લીધા ચાહે પચાસ ચતુષ્કોણ કેમ ન હોય પણ કેવા ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બે રેખાઓ સમાંત રેખોની એક જ પાયા પર પચાસ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પચાસ પચાસના ક્ષેત્રફળ સરખા હોય અહીંયા આપણે બે લીધા છે તો કે એરિયા ઓફ તમને ખ્યાલ હોવો જોઈએ આ હું શું લખું છું

કોર્ડિલેટરલ એન પી ક્યુ એમ એનું શોર્ટ ફોર્મ એટલે કે એરિયા ઓફ એન પી ક્યુ એમ આમ વચાય હલો ખબર પડી એટલે વચાઈશું અને ચાર અહીંયા બિંદુ હોય તો ચતુષ્કોન એનપીક્યુએમનું ક્ષેત્રફળ હોય અને એ જ વસ્તુ આમ લખું ઓફ એ બી સી આનો મતલબ એવો થાય કે ત્રિકોણ એ ક્ષેત્રફળ સી નું ક્ષેત્રફળીઆરટીમાં આ એક ફાયદાવાળું કરી દીધું થોડું લાંબુ 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 ન લખવું પડે દેટ્સ વાય એનસીઆરટીમાં આ સિમ્બોલનો વર્જ સિમ્બોલનો ઉપયોગ થાય છે સરળ થઈ ગયું હવે તમને આ સાધ્ય શું લખ્યું છે ખબર પડવી જોઈએ કે સાહેબે શું લખ્યું છે બરાબર એરિયા ઓફ એસપીક્યુ એરિયા ઓફ એનપી એમ ઓકે હા હા સાહેબ સમજાઈશું બરાબર છે બરાબર ઓકે હવે આ ચતુષ્કોણને એનો એની ડીલ કરવા માટે આપણે બે વસ્તુને પાર પાડવી પડશે બે મુશ્કેલીઓ છે એને પાર પાડી દો તમે એટલે તમારું કામ સહેલું થઈ જશે આ જે ચતુષ્કોણમાં મતલબ આ બે ત્રિકોણ જે તમને દેખાય છે ઊંધા ત્રિકોણ એ બંનેને એકરૂપ સાબિત કરવા માટે જે કાંઈ પણ તમારાથી થાય એ કામ કરો જે કંઈ પણ તમારે નિર્ણયો લેવા પડે એ નિર્ણયો લો તો જોઈએ જોઈએ જરા કયા કયા નિર્ણયો લેવા પડશે તો એના માટે અગેન સાતમું ચેપ્ટર અહીંયા પણ સાતમું ચેપ્ટર એટલું જ કામમાં આવવાનું છે જેટલું તમને આઠમા ચેપ્ટરમાં આવ્યું હતું તો અહીંયા જો આપણે શું કામ કરીશું તો કે દીકરાઓ ત્રિકોણ આકૃતિ પરથી કોના માટે વિચારીએ આપણે ત્રિકોણ એસ માટે વિચારતા હવે તમને તરત જ મગજમાં ફટાકડો થવો જોઈએ કે દીકરાઓ જરા જુઓ આ બાજુ અને આ બાજુ એ બે સરખી થશે બ્લુ બ્લુ એટલે એવું કેમ સાહેબ એવું કેમ એ બે બાજુ કેમ સરખી થાય તો સમજો કારણ કે ચતુષ્કોણ એનપી ક્યુ એમ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ કેવી હોય અરે સાહેબ સરખી હોય બરાબર ઓહો અરે વેરી ગુડ અરે ભાઈ વેરી ગુડ ભાઈ 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 વેરી ગુડ એનપી બરાબર એમ ક્યુ એનપી બરાબર એમ ક્યુ કારણ તો કે સમાંતર ચતુષ્કોણમાં બીજું કામ તો કે જુઓ આ ખૂણો ને આ ખૂણો બે સરખો થશે એવું કેમ યાદ કરો ચેપ્ટર નંબર સિક્સ અનુકોણ ઊંધો એફ બન્યો ડીન ડો જો ને હાર જુઓ જુઓ ને સહેલીઓ રસીયો રાસુર મેં પંચાળા મારે પંચાળા શ્રી જે મહારાજ રસ્સીઓ આશ્રમ એ ધીમ ધેમ 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 ધુ કડવાગે જાણ નાણ ડણણ આર એમ ક્યુ એસ એન પી આર એમ ક્યુ આનું કારણ તો કે અનુ કોણ હામોજ હા અને બીજું ભાઈ 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 એ ભાઈ આપજો આબે ખૂણાએ સરખાશે આમ જો હામોજ હા કેમ તો કે યામ એ બને જામ ધીમ 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 ધા હાસે બવ દેખાડું હો અમને તો ભાઈ પ્રકાશ પાડવાની જ વાત હોય બધી એનએસપી કોણો એમઆરક્યુ છે ને એનએસપી એમઆરક્યુ આ બે ખૂણા સરખા કેમ તો કે અનુકોણની જોડ કઈ શરત લાગી બા ખૂ ખુ અથવા ખૂ ખુ ખુ બલો

એકરૂપ ત્રિકોણ હવે જેવું એકરૂપ તમે કરી દીધું ને ત્યારે આપણે કન્સેપ્ટ સમજવાનો છે આમાં સીધી વાત છે હું તમને એમ કહું કે મારી પાસે ઘરે બે સરખી થાળી છે થાળીનો સેટ છે એ થાળીને હું એક કાગળ ઉપર મૂકી અને ફરતી બોર્ડર છે એ દોરું અને કંઈક ક્ષેત્રફળ બીજી થાળીને કાગળ ઉપર મૂકી ફરતી બોર્ડર દોરું એનું ક્ષેત્રફળ બે કેવા હશે અરે સાહેબ પદાર્થ જો સરખા આકારના હોય મતલબ સરખા કદના છે મતલબ સરખા એનો જે આકાર એની ત્રિજ્યા વર્તુળ છે તો એની ત્રિજ્યા બેની સરખી છે તો સ્વાભાવિક છે સાહેબ બેનું ક્ષેત્રફળ સરખું તમ મતલબ કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન થાય અને સરખી આકૃતિના ક્ષેત્રફળ સરખા થાય તો સરખી આકૃતિ છે ધેટ્સ વાય આઈ એમ રાઈટિંગ એરિયા ઓફ એસ પી બરાબર એરિયા ઓફ આર એમ ક્યુ સમાન આકૃતિના સમાન આકૃતિના ક્ષેત્રફળો સમાન થાય ઓકે 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 હવે બધું કાઢી નાખું છું જે વધારાનું છે હવે હું તમને કંઈક અલગ જ કન્સેપ્ટ ઉપર લઈ જાઉં છું અને એ કન્સેપ્ટ કંઈક એવો છે કે જરા જુઓ જરા જુઓ મારા ભાઈ બહેનો હું જે અહીંયા કામ કરું છું જે આ કલરનું જે તમને દેખાય છે ચતુષ્કો એ એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે અને એ એક આ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરી હે એ ચતુષ્કોણના ક્ષેત્રફળનો એટલે જે ત્રિકોણ અને ચતુષ્કોણ આ સમલમ ચતુષ્કોણ છે ને એ અને ત્રિકોણ એ બેનો સરવાળો કરું ને ત્યારે આખું બને છે મતલબ ટૂંકમાં જો હું તમને કહું તો હવે ક્યાંથી તો કે આકૃતિ પરથી વારે ઘડી યાદ અપાવતું જવાનું ભાઈ આકૃતિ પરથી એરિયા ઓફ એનપી ક્યુએમ area of SNP વત્તા area of SPQM ખબર પડી તમને મે શું કર્યું આ ટુકડો અને આ ટુકડાનો સરવાળો કરું SPQM એટલે મને આખો ચતુષ્કોણ મળી ગયો તમને દેખાય છે આકૃતિમાં સ્પષ્ટપણે ઓકે

આને હું એમ નમ રેવા દઉં હવે આકૃતિ માં જોવો તો એરિયા ઓફ આર એટલે આ એરિયા ઓફ આર એમ ક્યુ પ્લસ એરિયા ઓફ એસપી ક્યુ એમ એટલે આ કયો ચતુષ્કોણ ભાઈ કયો આ મજા આવતી હોય તો કરવાનું ભૂલતા નહીં દીકરાઓ મજા આવશે જોડાઈ જાવ એક વખત ગેરંટી મારી તમને વિડીયો કન્ટેન્ટ બહુ સારી રીતે મળશે આપણી ચેનલ ઉપર વિડિયોને લાઈક કરી દોજો મજા આવતી હોય તો પરાણે નહીં એમાં ક્યાં ભાઈ એમાં ખર્ચો છે બરાબર ચાલો તો આ બેનો જો હું સરવાળો કરું તો મને મળે એરિયા ઓફ એસપી ક્યુ આર ક્યુ આર કોના બરાબર એરિયા ઓફ એનપી ક્યુ એમ એરિયા ઓફ એનપી ક્યુ એમ બરાબર એરિયા ઓફ એસપી ક્યુ આર જે મારે જોઈતું હતું એ હવે સાબિત થાય છે આ હતો આપણો પ્રમેય નવ પોઈન્ટ એક રાઈટ તમે સમજો વિચારો જાણો કે ભાઈ આ પ્રમેયને મારે યાદ રાખવા માટે મારે શું શું કરવું જોઈએ તો જેથી કરીને મને પ્રમેયમાં શું લખવું એની ખબર પડે પહેલાં હું કરવાનું વર્ણન કરું એ તમારો પક્ષ થઈ જાય જે વર્ણન કરો છો એ પક્ષ જે મેળવવાનું છે એ સાધ્ય વર્ણન શું કર્યું એલ અને એમ સમાંતર છે એ બેની વચ્ચે એક જ પાયા પીક્યુ પર બે ચતુષ્કોણો આવેલા છે એનું વર્ણન કર્યું સાધ્યમાં શું તો કે બે ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું એટલે એરિયા ઓફ એસ આર બરાબર એરિયા ઓફ એન પીક્યુ એમ અને પછી તો કે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરી દીધા બે ત્રિકોણો એકરૂપ અને સોરી એકરૂપ ત્રિકોણો થઈ ગયા તો એનું ક્ષેત્રફળ પણ કેવું થઈ જવાનું સરખું થઈ જવાનું એટલે એકરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે મેં કઈ શરત લગાડી પહેલા બાજુ આ સરખી છે પછી આ ખૂણો આ ખૂણો સરખો છે આ ખૂણો આ ખૂણો સરખો છે એટલે બા શરત અથવા તો બા ખૂખું લખો તો એ વાંધો નહીં બા શરત પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ બે ત્રિકોણો એકરૂપ તો એના ક્ષેત્રફળ સરખા ક્ષેત્રફળ સરખા તો મેં પેલા આ ચતુષ્કોણ આ બેયના સરવાળાથી થાય આના બરાબર તો આ છે તો આ બેયના સરવાળાથી આ ચતુષ્કોણ થાય એટલે આનો સહારો લઈને ઓલા ચતુષ્કોણ ઉપર જમ્પ કર્યા

જરા જુઓ જાણો સમજો પ્રેક્ટિસ કરો હજી એવું લાગે તો બીજા કંઈક નામ લઈને પ્રેક્ટિસ કરો ગેરંટી છે મારી ત્રીજી વખતે તમને આ વસ્તુ આવડી જાય બે જ વખત તમારે સમજીને લખવાનો મતલબ જોવાનો સમજવાનો અટકો છો જોવાનો અટકો છો જોવાનો ત્રીજી વખત તમે આખો પ્રમેય મોઢે લખી શકશો પણ પ્રયત્ન તો કરો વિદ્યાર્થીઓ શું કરે છે ખાલી વાંચે છે અલિયા ભાઈ ગણિત વાંચવાનો અને પ્રમેય વાંચવાના વસ્તુ જ નથી એને લખો તમે પ્રેક્ટિસ કરો ન આવડે તો વિચારો મગજને ઉપર પ્રેશર આપો શું કરી શકાય કેમ કરી શકાય કેમ થાય મારાથી કેમ ન થાય બધું થાય રાઈટ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ આપણી સાથે હજુ એ જોડાવા ઈચ્છતા હોય બરાબર અને આપણી જે બેચ ચાલે છે લાઈવ બેચ વિદ્યાકુલ ઉપર એ બેચમાં લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર પીડીએફ નોટ્સ ત્યારબાદ તમને પ્રેક્ટિસ માટે મટિરિયલ આપવામાં આવે વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવે તમારા ડાઉટ સોલ્યુશન ક્લિયર કરવામાં આવે પ્રેક્ટિસ મટીરિયલ દર રવિવારે ટેસ્ટ લેવામાં આવે વાલી મિટિંગ દ્વારા તમારું કાઉન્સેલિંગ કરવામાં આવે ભાઈ નવમાં છો કે દસમામાં છો કોઈપણ ધોરણમાં છો તમારા આગળના ધોરણમાં પર્સન્ટેજ વધારવા માટેના જે કાંઈ પણ પ્રયત્નો અમારે કરવા પડશે એ અમે કરીએ છીએ એની અમે તમને બાહેધરી આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો જોડાવું હોય તો નવ્વાણું બે પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો પર કોલ કરો આટલા કરતાં પણ ઓછી ફીઝમાં બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે નવમું ધોરણ દસમું ધોરણ અગિયાર કોમર્સ બાર કોમર્સના લાઈવ લેક્ચર લઈએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ગણિત